नमस्कार, આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. સમગ્ર ગુજરાતમાં હવે વરસાદી મોસમ આવી ગયું છે. ચોમાસું બેસી ગયું છે ત્યારે આજે વહેલી સવારથી જ સુરત જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના કેટલાય ગામોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે અને વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે. આ બધાની વચ્ચે માહિતી છે કે સુરતના બારડોલીમાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જ જોવા મળી રહ્યું છે. ત્યારે તસવીરોમાં જુઓ કે કેવા થયા હાલ. ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી ચોમાસાએ જમાવટ કરી છે. ચોમાસાના આગમનની સાથે જ મોન્સૂન ટ્રક અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે સિસ્ટમ સક્રિય થવાની સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. સુરત શહેરમાં અને જિલ્લામાં પણ ગઈકાલ રાતથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદના કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. શહેરના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે ત્યારે સુરતમાં મનપાની પ્રી મોન્સૂન કામગીરી પોકળ સાબિત થઈ છે. સુરત શહેરના રસ્તા હોય કે રહેણાંક વિસ્તારની શેરીઓ, તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ ભારે વરસાદના કારણે શહેરના અનેક બેઝમેન્ટમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તો રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે. રસ્તાઓ જાણે નદીઓ વહેતી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે શહેરના ગાંધીબાગથી વિવેકાનંદ સર્કલ સુધી ઘૂંટણસમા પાણી ભરાતા મેયર દોડી આવ્યા હતા અને અધિકારીઓને તાત્કાલિક પાણી નિકાલ માટે અધિકારીઓને દોડાવ્યા હતા. આખરે વિધિવત રીતે ચોમાસું શરૂ થઈ જતાં વરસાદી માહોલ સુરત શહેરમાં અને દક્ષિણ ગુજરાતમાં બરાબરનો જામી ગયો છે. ગઈકાલ મોડી રાતથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે સવારથી શરૂ થયેલા વરસાદને કારણે જનજીવન ઉપર પણ તેની અસર દેખાઈ રહી છે. અમે જે તસવીરો બતાવી રહ્યા છીએ તે સુરત શહેરની છે. તમે તસવીરોમાં જોઈ શકો છો કે સુરતમાં મનપાની પ્રી મોન્સૂન કામગીરી પોકળ સાબિત થઈ ગઈ છે.